હેલો મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આઈ એમ મહેન્દ્ર બજાવતી ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ ટી વાય બી એસ સી ફિઝિક્સ એમ ફાઇવ સીસી ફિઝિક્સ પેપર ફાઇવ ઝીરો થ્રી યુનિટ થ્રી મોલિક્યુલર સ્પેક્ટ્રા પાર્ટ બી રામન એન્ડ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા લેક્ચર સિક્સ લાસ્ટ લેક્ચરમાં રામન અસર એટલે શું રામન ઘટના સમજાવો અથવા દ્વિપરમાણુ અણુના રામણ વણપટની પ્રાયોગિક લાક્ષણિકતા સૈદ્ધાંતિક રીતે મેળવો અથવા રાહ્મણ સ્તરોએ પ્રકીર્ણન પદાર્થોની ઓ સમજાવો અથવા સ્ટોક અને એન્ટી સ્ટોક્સ દેખાવો શું છે અને રામણ વર્ણપટ મેળવવાની પ્રાયોગિક ગોઠવણનું વર્ણન કરો અથવા રામણ વણપટમાં મેળવવા માટે કેવા પ્રકારનો પ્રકાશ ઉદ્ગમ વપરાય છે નો અભ્યાસ કર્યો હતો ક્વેશ્ચન અણુનું બંધારણ નક્કી કરવા માટે રામણ વર્ણપટ કેવી રીતે મદદ થાય છે તે સમજાવો એટલે અથવા જણાવો એટલે કે અણુના બંધારણ માટે રામન વનપટ ની મદદ કેવી રીતે થાય છે સમજાવો આન્સર પરમાણીય અને બહુ પરમાણીય અણુના બંધારણ માટે રામન સમજવામાં રામણ અસર મહત્વની છે અણુના બહુ દ્વિ દિધુ અને બહુપ્રમાણીય અણુ માટે રામણ અસર મહત્વની છે એટલે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જે અણુઓ કાયમી દિધુરી ચાક માત્ર ધરાવતા ના હોય એટલે કે દિધુ ચાકમત ધરાવતા ના હોય તેવા અણુઓ માટે દોલનીય અને બ્રહ્મણીય વણપટ માટેની મદદથી બંધનો પ્રકાર અને બંધની પહોળાઈ માપી શકાય છે જે અણુ કાયમી દિધ્ધાકમત ધરાવતા ના હોય તેવો માટે બંધનો પ્રકાર અને બંધની પહોળાઈ માપી શકાય છે દોલનીય વર્ણપટ અને બ્રહ્મણીય વણપટથી દોલનીય અને ભ્રમણીય બ્રાહ્મણ વણપટની મદદથી આપણે બંધનો પ્રકાર અને બંધની માપ બંધની પહોળાઈ માપી શકીએ છીએ જ્યારે બહુ બહુ પ્રમાણિક અણુઓ માટે રામણ વણભટ્ટ એમ પારક્ત વર્ણપટ્ટનો ખ્યાલ અણુની સમિતિ એટલે સરખા અને આકારની સમની માહિતી આપે છે જ્યારે બહુ શું આપે છે પારક્ત વણપટનો ખ્યાલ એ અણુનો ખ્યાલ અણુની સમિતિ અને આકારની માહિતી આપે છે પરસ્પર અલગતા સિદ્ધાંત મુજબ પરસ્પર અલગ અલગ સિદ્ધાંત મુજબ જે અણુઓ કેન્દ્રની સમિતિ ધરાવતા હોય એટલે કેન્દ્ર સાથે સમાનતા ધરાવતા હોય તેવા અણુને અણુઓ પારક્ત વર્ણપટમાં મળે છે તેઓ પારક્ત વર્ણપટમાં જોવા મળે છે જ્યારે કેન્દ્રની સમિતિ ધરાવતા નથી સરખા અણુ ના હોય તેવા અણુઓ આવૃત્તિ એ રામણ વણપટમાં જોવા મળે છે તેવા અણુની આવૃત્તિ રામણ વર્ણપટમાં જોવા મળે છે આની મદદથી અણુ બંધારણ જાણી શકાય છે આની મદદથી આપણે અણુ બંધારણ જાણી શકાય છે એની પરસ્પર લગતા સિદ્ધાંત મુજબ એટલે અણુનું બંધારણ જ્યારે અણુઓ કેન્દ્રની સમિતિ એટલે સરખા હોય તેવા અણુનો ખ્યાલ પારક વણપટમાં જોવા મળે છે જ્યારે જે અણુઓ અણુઓ કેન્દ્રની સમિતિ ધરાવતા નથી તેવા અણુઓ રામણ વણપટમાં જોવા મળે છે આની મદદથી અણુ બંધારણ નક્કી કરી શકાય છે એટલે જાણી શકાય છે જેમ કે એન ટુઓ એનો ટુ એસઓ અને એસ ટુઓ અણુઓ ત્રણ તીવ્રપારક પટ્ટાઓ આપે છે જે કિસ્સાઓમાં રામણ વણપટ પટ્ટાઓ સાથે સમરૂપ છે એટલે સરખા છે તેથી આ અણુઓ સમી કેન્દ્ર સમિતિ કેન્દ્ર ધરાવતા નથી આ અણુઓ સમિતિ કેન્દ્ર ધરાવતા નથી આથી આ અણુઓ વક્ર કે સુરેખ હશે તેઓ જે સમિતિ કેન્દ્ર હોય તેમનો આકાર વક્ર અથવા સુરેખ હોઈ શકે પરંતુ સમિતિ ધરાવતા નથી આ બેની શક્યતાઓ સમજવા માટે દોલીને પટ્ટાવો આ શક્ય એ કે વક્ર અથવા સુરેખ સમજવા માટે દોલીને વર્ણપટ પટ્ટાવોની ભ્રમણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે દોલણી વર્ણપટ દોલનીય પટ્ટાઓનો ભ્રમણીય રચનાનો અભ્યાસ કરવામાં આવે છે આ ઉપરથી જાણી જોઈ શકાય છે કે જાણી શકાય છે કે એન અણુ સુરેખ સમિતિ બંધારણ ધરાવે છે લેખો એન 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 એટલે આ સુરેખ ધરાવે છે જ્યારે એસ ટુઓમાં એસ ટુઓમાં અણુવક્ર આકારનું બંધારણ ધરાવે છે એટલે એસ ટુ દેખો એચની હશે એચ વક્ર આકાર ધરાવે છે એસ ટુ ઓ એચ ટુ આ એચ એ આકાર ધરાવશે આ વક્ર આકાર ધરાવે છે એટલે બે શક્યતા આવશે એટલે એન ટુ શું સુરેખ સમિતિ બંધારણ ધરાવે એટલે સરખું આવી રીતે સુરેખ બંધારણ ધરાવે છે જ્યારે એસ ટુ ઓ વક્ર બંધારણ ધરાવે છે આપણે સાબિત કરી આવી રીતે આવી રીતે એચ આવી રીતે વક્ર ધરાવે જ્યારે એન ટુ ઓ એન ટુ ઓ એન એન ઓ એ સુરેખ ધરાવે છે એટલે આપણે સાબિત કરી શકીએ અધુરક્ત અને અધુરક્ત અથવા પારક્ત અને રામણ તફાવત સમજાવો અને વર્ણપટ રામણ વર્ણપટનો તફાવત આ વર્ણપટ ઉત્પન્ન થવાની રીત વર્ણપટ કરતા જુદી છે અને ઉત્પન્ન થવાની રીત રામણ વર્ણપટ કરતા જુદી છે જ્યારે આ વર્ણપટ રામણ વર્ણપટની ઉત્પન્ન થવાની રીત પારક્ત વર્ણપટ કરતા જુદી છે તો અધુરક વર્ણપર્તા જુદી છે પારક વર્ણપટ ઉત્પન્ન થવા માટે સોસાયેલા વિકિરણની શક્તિ અણુની સ્થાયી સ્થિતિમાં તફાવત જેટલી હોય છે એ સ્થિતિ કેવી છે પારકની એ સ્થિતિ સ્થાયી સ્થિતિ શક્તિના તફાવત જેટલી હોય છે જ્યારે રામણ વર્ણપટ માટે જવાબદાર આપાત કિરણ અને કિરણ પરિક્ત અણુ વચ્ચે થતાં આવા સંબંધો જરૂર નથી તે રામણ વર્ણપટમાં બે સ્થિતિઓ જોવા મળે છે એક શક્તિ સ્થિતિ તફાવતને કારણે શક્તિ સ્થિતિને કારણે અણુ શક્તિનો ફેરફાર તેમાં શક્તિમાં ફેરફાર થવાને કારણે દ્રશ્ય પ્રકાશ માટે વામણ વર્ણ ઉદ્ભવે છે દ્રશ્ય પ્રકાશ માટે રામણ વર્ણપટ ઉદ્ભવે છે જ્યારે અહીંયા શક્તિના તફાવત કારણે પારક્ત વર્ણ એટલે અધોરક્ત વર્ણપટ ઉદ્ભવે છે અહીંયા દ્રશ્ય પ્રકાશ માટે દ્રશ્ય આપાત પ્રકાશ માટે રામણ વર્ણપટ ઉદ્ભવે છે જ્યારે અણુના દોલનને કારણે અણુ વીજ વીજ ધ્રુવી ચાક માત્ર બદલાય છે ત્યારે પારક પટ્ટાઓ ઉદ્ભવે છે જ્યારે દિધ્વી ચાક માત્ર બદલાય પારક પટ્ટાઓ બદલાય છે આથી વર્ણપટ્ટ ઉત્પન્ન થવા માટે કાયમી અણુ દિધુવી ચાક માત્ર ધરાવતો હોવો જોઈએ કાયમી દિધ્વી ચાક માત્ર ધરાવતો હોવો જોઈએ પારક વર્ણપટમાં જ્યારે રામણ વર્ણપટમાં અણુઓનો દોલનનો કારણે અણુની દિધુવી ધ્રુવી વર્ણ બદલાય છે સેમાં થાય છે અણુની ધ્રુવીભર બદલાય છે ત્યારે ધ્રુવીભરને કારણે રામણ વણપટ ઉદ્ભવે છે ધ્રુવીભરને કારણે રામણ વર્ણપટ ઉદ્ભવે છે આથી અરુણી દિ ચાક માત્ર ધરાવતો હોય છે હોય કે ન ધરાવતો હોય તો ધ્રુવ ધ્રુવીભરને કારણે બ્રાહ્મણ ઉદ્દભવે દિ ધ્રુવી માત્ર ધરાવતો હોય પણ ન હોય તો પણ રામણ વર્ણવટ ઉદભવે છે જ્યારે અહીંયા શું ઉદભવે છે આપણે વીજ દ્વિધુ ચાક માત્ર અહીંયા ધ્રુવીભરને કારણે રાહ્ણ વર્ણભ અહીંયા વીજ વીજ દ્વિધુ ચાકમાને કારણે પારક્ત વર્ણપટ ઉદ્દભવે છે જ્યારે અહીંયા ધ્રુવિભવને કારણે ધ્રુવી ભવન કારણે રામણ વર્ણપટ ઉદભવે છે જે આપણે સમજી શકીએ ક્વેશ્ચન વર્ણપટ અને રામણ વર્ણપટની સમાનતા સમજાવો આ બંનેની સમાનતા સમજાવો રામણ વર્ણપટ અને રાવણ વર્ણપટ વચ્ચેની સમાનતા સમજાવો આન્સર વર્ણપટ અને રામણ વર્ણપટ વચ્ચેની સમાનતા નીચે પ્રમાણે છે એ થિલોનિયમ સંક્રમણ વી ઇક્વલ ઝીરો વી ઇક્વલ ઝીરોથી વી ઇક્વલ વનને કારણે દ્વિ અણુના મુખ્ય પારક્ત શોષણ પટ્ટામાં મળે છે તેમનો આકાર શું હોય છે થી વન વચ્ચે હોય છે થેલોનિયમ સંક્રમણને કારણે પારક્ત વર્ણપટ મુખ્ય પારક્ત શોષણના પટ્ટાઓ મળે છે જે ધોરણીય સ્ટોક રામણ વર્ણપટને જવાબદાર છે ને સ્ટોક ધોરણ વર્ણપટ રામન સ્ટોક રામણ વર્ણપટને જવાબદાર છે તેથી પારક્ત પટ્ટાઓ આવણીય અને રામણ સ્થાનાંતરને કારણે એકરૂપતા જોવા મળે છે એમાં વચ્ચે શું જોવા મળે આહુ આકૃતિ અને રામણ સ્થાનાંતર વચ્ચે એકરૂપ જોવા મળે છે જ્યારે રામણ વર્ણપટ એ દિધ્રુવી ચાક માત્ર ધરાવે છે એ પાર વટ કરતા અને રામણ વર્ણપટતા આપે છે તે અણુ દિધ્રુવી દુવી ચાકમાત્ર ધરાવે ધરાવે છે તે પારકવર્ણપટ અને રામણ કરતા આપે છે